થોડા સમય પૂર્વે જે રીતે મનસેનાના કાર્યકર્તાઓ દ્વારા ટોલ ટેક્સ પર તોડફોડ કરવામાં આવી ત્યારે જ ટૂંક સમયમાં કંઈક થવાનું છે તેવો અંદાજો આવી ગયો હતો એ જ અનુમાનને સાચા ઠેરવતા હોય તેમ મનસેનાના સુપ્રીમો રાજ ઠાકરે એક જાહેર કાર્યક્રમમાં જંગી લોકમેદની સંબોધતા મહારાષ્ટ્રમાં રસ્તા રોકો આંદોલન પર આહવાન આપ્યું જોકે સભામાં બોલતા રાજ ઠાકરે જોશભેર કહ્યું હતું કે ટોલ ટેક્સ બંધ નહીં થાય ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે રસ્તા રોકોમાં પોતે નેતૃત્વ કરવાની અને મહારાષ્ટ્ર સરકારમાં હિંમત હોય તો હાથ અડાડી જુએનું જોશભેર ભાષણ આપ્યું હતું

અટકાયત પછી ગણતરીના કલાકમાં જ રાજ ઠાકરેને મુક્ત કરી દેવામાં આવ્યા અને મુક્ત થતા વેત જ રાજ રાજ ઠાકરે ઠાકરે આંદોલન પૂર્ણ જાહેરાત કરી ગુરુવારે મહારાષ્ટ્રના મુખ્યમંત્રી પૃથ્વીરાજ ચૌહાણ સાથે મુલાકાતનું આમંત્રણ મળ્યું હોવાનું પત્રકારો સમક્ષ જણાવ્યું આમ જે રીતે જંગી મેદની સમક્ષ રાજ ઠાકરે જેવી રીતે ગરજ્યા હતા તે રીતે આંદોલનમાં વરસ્યા નહીં અને રસ્તા રોકો આંદોલન માત્ર સ્ક્રિપ્ટેડ નાટક હોય તેમ સમેટાઈ ગયું કાકા બાળ ઠાકરેની જેમ આક્રમક શૈલીમાં રાજ ઠાકરે મહારાષ્ટ્રની રાજનીતિમાં છવાઈ જવા ઈચ્છતા હોય તે જોઈ શકાય છે જોકે કંઈક અંશે તેમને કદાચ ટૂંકા ગાળાના ફાયદા પણ થતા હોય પરંતુ લાંબા ગાળાની સફળતા પ્રાપ્ત માટે નક્કર આંદોલન અને શોબાજી વચ્ચેનો તફાવત રાજ ઠાકરે સમજી લે તે જરૂરી છે બાકી લોકસભાની ચૂંટણી તો નજીક જ છે બ્યુરો રિપોર્ટ નેશનલ ડેસ્ક ન્યૂઝ ઓનલાઈન